પાટણ જિલ્લાના ચાણસમાંથી કંબોઈ તરફ બાઇક પર જઈ રહેલા યુવાનને ગત મોડી રાત્રે રામગઢ નજીક રોડ પર બંધ હાલતમાં અને પાછળની હેડલાઇટ બંધ હાલતમાં ઉભેલ ટ્રક સાથે અકસ્માત સર્જાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા બાઇક ચાલકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજતા આ બાબતે ટ્રક ચાલક વિરુદ્ધ ચાણસમાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે। આ બાબતે મળતી હકીકત મુજબ નોકરીથી બાઇક પર પરત ફરી રહેલા દિગ્વિજયસિંહ માનસંગજી સોલંકી ચાણસમાંથી કંબોઈ તરફ ગત રાત્રિના સુમારે જઈ રહ્યા હતા, ત્યારે રામગઢ નજીક રોડ પર ઉભેલ અને પાછળની બંધ હેડલાઇટ વાળી ટ્રકને જીજે નંબર 12AU6425 સાથે તેઓનું બાઇક નંબર GJ24AJ4064 ધડાકા ભેર અથડાતા તેઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેને કારણે તેઓને 108 દ્વારા ચાણસમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું। આ બાબતે ચાણસમા પોલીસને જાણ થતાં તેઓએ લાશનું પોસ્ટમોર્ટમ કરાવી વાલી વારસોને લાશ સોંપી ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે। રામગઢ પાસે બંધ હેડલાઇટવાળી પાર્ક કરેલ ટ્રક સાથે અંધારાના કારણે બાઇક ચાલકના સર્જાયેલા અકસ્માતને પગલે લોકોમાં ટ્રક ચાલક સામે રોષ જોવા મળ્યો હતો।